નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગરીબીના નિર્દેશકો ચાલુ કર્યા હતા, ગરીબીના નિર્દેશકો ચાલુ કર્યા હતા એને એ ગરીબીના નિર્દેશકોમાં આપણે તબીબી સગવડોનો મુદ્દો ભણીને આવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્ર, તબીબી સગવડોનો મુદ્દો જોયા પછીનો મુદ્દાની વાત કરીએ આગળ, તો પીવાનું પાણી આપણો પ્રશ્ન કયો ચાલે છે? તો ગરીબીના નિર્દેશકોની અંદર આપણો આગળનો મુદ્દો ચાલે છે પીવાનું પાણી. કે આ પીવાનું પાણી એ પણ એક ગરીબીનો નિર્દેશ કરે છે. કઈ રીતે ખબર પડે કે ગરીબીનો નિર્દેશ કરે છે? તો એમાં આપણને કીધું છે કે લોકોનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. આપણને પીવાલાયક પાણી સુરક્ષિત અને સ્વચ્છ મળતું હોય, આ ઉપરાંત આપણી સ્વચ્છતા પણ જળવાતી હોય, આપણે જ્યાં રહેતા હોય ત્યાં ગંદુ પાણી ન ભરાતું હોય, તો આપણું સ્વાસ્થ્ય સારું છે તેમ કહેવાય. અને એટલે તમે વિદ્યાર્થી મિત્ર કદાચ દૂરદર્શન ચેનલ જોવો, તો દૂરદર્શન ચેનલની અંદર અત્યારે વર્તમાન સમયમાં જે આ ઋતુ ચાલે છે ચોમાસુ ઋતુ, એને ધ્યાનમાં રાખીને ઘણી બધી એડવર્ટાઇઝ આવતી હોય છે. અને એ એડવર્ટાઇઝમાં આવું કંઈક કહે છે કે તમારી આજુબાજુ વરસાદી પાણી જે છે એને ભરાવા ન દો, કારણ કે એનાથી વિદ્યાર્થી મિત્ર સ્વચ્છતા જળવાતી નથી, જેના કારણે ઘણી વખત તમે જો આપણું સ્વાસ્થ્ય જે છે સ્વાસ્થ્ય વ્યવસ્થિત રહેતું નથી. આ ઉપરાંત દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ એ પણ તમે જો અનેક રોગો જે છે એનું કારણ બને છે. કે આપણે દૂષિત પાણી પીએ અથવા પૌષ્ટિક આહાર ન લઈએ તો પણ તમે જો આપણામાં અનેક રોગો ઉદ્ભવે છે, અનેક રોગોનું આગમન થાય છે, જેના કારણે પણ આપણું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. આગળ કીધું છે વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર, આ 1 માર્ક્સનો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્ર આગળના ચેપ્ટરોમાં મેં ક્યાંક કીધું હશે, અને 1 માર્ક્સનો આમ તો IMP પ્રશ્ન છે, કારણ કે વસ્તી પાડે જ્યારે ભણશું ત્યાં આવશે કે ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ. તો ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી થઈ છે 2011માં. ક્યારે થઈ છે? 2011માં. અને હવે પછી વસ્તી ગણતરી ક્યારે થશે? તો 2021માં. તો વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબો, ભારતની અંદર 63.3% કુટુંબો જેને નળમાંથી શુદ્ધ પાણી મળતું હતું, એટલે નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. કેટલા ટકા કુટુંબોને? તો 63.3% કુટુંબોને. જ્યારે 8.67% કુટુંબો, 8.67% કુટુંબો એવા છે જેને નળ દ્વારા શુદ્ધિકરણ ન થયેલું પાણી પ્રાપ્ત થાય છે. જ્યારે 26% લોકો, વિદ્યાર્થી મિત્ર આમ જોવા જઈએ તો અહીંયા આંકડાકીય માહિતી ચોપડીની ભૂલ છે, કારણ કે 63.3 આ બાજુ 8. આપણે 7 ગણો, 67 છે એટલે 7 ગણો, એટલે ટોટલ 72% થાય. 72% અને આ 26%, એટલે ટોટલ 98% થયા. 2% કેલ્ક્યુલેશન આમાં ધ્યાનમાં લેવામાં આવ્યું નથી, એટલે એવું કહી શકાય 2% અહીંયા આંકડાકીય માહિતીમાં ભૂલ છે. કારણ કે 63.3% એવા છે જેને નળમાંથી શુદ્ધિકરણ થયેલું પાણી મળે છે, જ્યારે 8.67% કુટુંબોને નળમાંથી શુદ્ધિકરણ ન થયેલું પાણી મળે છે. જ્યારે 26% લોકો એવા છે જેને નળમાંથી પાણી ન થાય, તો આવા લોકોને ન છૂટકે પાણી મેળવવા માટે કૂવા, હેન્ડપંપ,
હેન્ડપંપ એટલે વિદ્યાર્થી મિત્ર તમે ગ્રામીણ વિસ્તારમાં જાઓ અને એ ગ્રામીણ વિસ્તારનો શબ્દ છે ડંકી, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવ થી પીવાનું પાણી પ્રાપ્ત કરવું પડે છે. કેટલા ટકા વસ્તીને? 26% વસ્તીને. હવે વિદ્યાર્થી મિત્ર ટ્યુબવેલ, ચલો ટ્યુબવેલ શબ્દ તમારા માટે પાછો નવો હોય, કદાચ સાંભળેલો હશે, પણ ટ્યુબવેલ એટલે તો જેને અત્યારની ભાષામાં આપણે એવું શુદ્ધ ગુજરાતીમાં કહીએ છીએ બોર. હા, જમીનમાં પેલી પાઇપો ઉતારે લોખંડ અને જમીનમાંથી જે પાણી આપણે કાઢીએ છીએ બરાબર, એને ટ્યુબવેલ કહેવાય છે. આ બધી જગ્યાએથી તમે જો આ 26% લોકોને પાણી મેળવવું પડે છે. 8.67% એવા કુટુંબો છે જેને નળમાંથી શુદ્ધિકરણ વગરનું જ પાણી મળે છે. 63.3% કુટુંબો એવા છે જેને નળમાંથી શુદ્ધિકરણ થયેલું પાણી મળે છે. અને લોકોનું સ્વાસ્થ્યનો આધાર સેના ઉપર રહેલો છે, તો સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતા સાથે. અને જો આમાં દૂષિત તમને પાણી મળતું હોય અથવા તમે શુદ્ધ અને પૌષ્ટિક આહાર ન લેતા હોય તો તમારામાં અનેક રોગોનું કારણ બને છે. આ આપણું પીવાનું પાણીનો ટોપિક પૂરો થઈ ગયો. અને આ અહીંયા એવું સૂચવે છે કે આપણા દેશમાં આ ગરીબીનો નિર્દેશ કરે છે, કારણ કે આપણે અહીંયા એવું જોઈ શકીએ કે 26% લોકોને તો પાણી જ નથી મળતું, એ લોકો અન્ય સ્ત્રોતોમાંથી પાણી મેળવે છે. જ્યારે 8.67% લોકો તેવા છે જેને નળમાંથી શુદ્ધિકરણ કરેલું પાણી નથી મળતું. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આ ગરીબીનો નિર્દેશ કરે છે. ચલો આગળનો મુદ્દો જોઈએ છે, તો આગળના મુદ્દાનું નામ છે શૌચાલયની સુવિધા. વિદ્યાર્થી મિત્ર તમે એક પિક્ચર જોયું હશે, પિક્ચરનું નામ છે ટોયલેટ એક પ્રેમ કથા. હા, મને એવું લાગે છે આ શૌચાલયની સુવિધા ઉપરથી જે પિક્ચર બન્યું હશે. હા, તમારા બધાના ફેવરિટ હીરો છે ને અક્ષય કુમાર. હા, શૌચાલયની સુવિધા જે છે એ મને એવું લાગે છે કે આના ઉપરથી, કારણ કે એમાં આ શૌચાલય ઉપર જ આખું પિક્ચર બનેલું છે. હા, ટોયલેટ એક પ્રેમ કથા, જો પિક્ચરના નામે જોરદાર રાખેલા છે. ધ્યાન આપજો ખાસ કે આ શૌચાલયની સુવિધા જે છે એ પણ એક ગરીબીનો નિર્દેશ કરે છે. કઈ રીતે? તો શૌચાલયની અપૂરતી સુવિધા, શૌચાલયની સુવિધા વધુ હોય તો એ ગરીબીનો નિર્દેશ નથી કરતી, અપૂરતી હોય તો એ ગરીબીનો નિર્દેશ કરે છે. એમાં આપણને કીધેલું છે કે ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. આ આપણે આગળ ભણીને આવ્યા, કુલ વસ્તીના લગભગ 70% વસ્તી, એનો ચોક્કસ આંકડો આવો આવશે 68.8% વસ્તી, એ ચોક્કસ આંકડો છે. એ આપણે આપણે એનો પાઠ જ ભણવાનો છે કૃષિ ક્ષેત્ર, કારણ કે કૃષિ ક્ષેત્ર એટલે ગ્રામીણ સાથે સંકળાયેલો વ્યવસાય. કૃષિ ક્ષેત્રની અંદર ચોક્કસ એ આંકડો આવશે કે 68.8% વસ્તી જે છે એને ગ્રામીણ વિસ્તારમાં વસે છે. હવે તમે જો એ ગ્રામીણ વિસ્તારમાં 70% વસ્તી આપણને લગભગ અહીંયા કીધેલી છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. કેમ? કારણ કે ત્યાં શૌચાલયની સુવિધા અપૂરતી હોય છે. અને શૌચાલયની સુવિધા અપૂરતી હોય તો જેના કારણે લોકો ખુલ્લા મેદાનમાં શૌચાલય તરીકે જાય છે, શૌચાલયનો ઉપયોગ ત્યાં ખુલ્લા મેદાનનો જ કરે છે. એટલે ધ્યાન આપજો, જેના કારણે ત્યાં પાણીજન્ય અને ચેપી રોગો થવાની સંભાવના વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્વની છે, કારણ કે આ બધાથી બચવું હોય તો સ્વચ્છતા મહત્વની છે, અને સ્વચ્છતા માટે શૌચાલયની સુવિધા મહત્વની છે. જો શૌચાલયની સુવિધા ઉપલબ્ધ થાય તો પાણીજન્ય અને ચેપી રોગો થવાની સંભાવના ઘટી જાય છે. પરિણામે તમે જો આપણા દેશમાં એ ગરીબીનો નિર્દેશ ન કરે પણ આપણા દેશની અંદર તમે જો શૌચાલયની સુવિધા કેવી છે, અપૂરતી છે, જેના પરિણામે સ્વચ્છતાનો પ્રશ્ન સર્જાય છે, જેના કારણે પ્રદૂષણની સમસ્યા સર્જાય છે,
જેના પરિણામે શારીરિક નબળાઈ વધે છે. કારણ કે તમે જો જેમ શરીરમાં ચેપી રોગો થાય, મૂળ કોઈ પણ શરીરની અંદર રોગો આવે એટલે શારીરિક નબળાઈ વધી જાય, જેના કારણે આપણી ઉત્પાદકતા અને ઉત્પાદન ઘટી જાય. કારણ કે તમે જો બીમાર હો તો તમે વધુ કામ ન કરી શકો અને તમારાથી વધુ કામ થાય. આ સિમ્પલ વસ્તુ છે. તમે બીમાર હો તો તમે ભણવામાં જીવ અથવા ભણવામાં તમે રસ ધરાવી શકો છો તો નહીં. તમે જો બીમાર હો તો સાહેબ ગમે એટલું ભણાવતા હશે, ગમે એટલું શીખવાડતા હશે, તમે ભણશો જ નહીં. કેમ? કારણ કે તમારામાં શારીરિક નબળાઈ છે, જેના કારણે તમે જે પણ કામ કરો છો એ કામ યોગ્ય રીતે થશે જ નહીં. ધ્યાન આપજો, જે ઉત્પાદન અને ઉત્પાદકતા નીચા રાખે છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે. અને આપણા દેશમાં તમે જો ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં, એમાં આપણને કીધું છે કુલ કુટુંબો 100%, કુલ કુટુંબો 100%, એમાં મકાનમાં શૌચાલયની સગવડ હોય એવા કુટુંબો કેટલા? તો 66%. 66% કુટુંબ એવા છે જેના મકાનમાં શૌચાલયની સુવિધા છે, જ્યારે 34% મકાન એવા છે જેને શૌચાલયની સુવિધા નથી. અને શૌચાલયની સુવિધા નથી એના કારણે આવા લોકો ના છૂટકે ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરે છે, અથવા સરકાર દ્વારા બનાવવામાં આવેલા જે પણ ટોયલેટો હોય એનો ઉપયોગ કરે છે. મૂળ આ 34% લોકોના મકાનમાં શૌચાલય નથી, જેના કારણે સ્વચ્છતાનો અભાવ સર્જાય છે, પ્રદૂષણ સર્જાય છે, જેના કારણે શારીરિક નબળાઈ સર્જાય છે, અને આવા લોકો પછી ઉત્પાદન અને ઉત્પાદનને નીચા રાખે છે. ચલો, આ એક ગરીબીનો નિર્દેશ કર્યો કહેવાય કે આપણા દેશમાં 34% તો મકાન એવા છે જેમાં મકાનમાં શૌચાલયની સુવિધા નથી. ચલો આગળ કીધું છે, હવે રહેઠાણ. રહેઠાણની વાત કરીએ તો આપણા દેશમાં રહેઠાણની વાત કરીએ તો વિકસતા દેશો, વિકસતા એટલે આપણા ભારત જેવા દેશોમાં રહેઠાણોની શું છે? તંગી છે. હા, અને એટલે જ સરકારે તમે જો અમુક યોજનાઓ બહાર પાડેલી છે, જેમ કે ઇન્દિરા આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના. આ સિવાય અત્યારે તમે જો સરકાર સબસિડી આપે છે ને, હા, 2.67 લાખ સુધીની સબસિડી આપે છે, બરાબર, ઘરના ઘર, આવી ઘણી બધી વસ્તુઓ છે, બરાબર. પણ આપણા દેશમાં વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે. રહેઠાણોની તંગી છે એના કારણે ના છૂટકે લોકો ગંદી ચાલો અને ઝુંપડપટ્ટીમાં વસવાટ કરે છે. કા ગંદી ચાલોમાં વસવાટ કરે ને આ ઝુંપડપટ્ટીમાં વસવાટ કરે, તો આ ગંદી ચાલો અને ઝુંપડપટ્ટી એક જાતનો ગરીબીનો શું કરે છે? નિર્દેશ કરે છે. કારણ કે એનાથી જ ખબર પડે કે આપણા દેશમાં ગરીબી છે. કારણ કે રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે, પણ જો રહેઠાણ જ નથી તો સમજી લેવાનું, આ પ્રાથમિક જરૂરિયાત જ માનવી સંતોષી શકતો નથી, તો એ ગરીબીનો નિર્દેશ છે. હવે તમે જો રહેઠાણનું મકાન જે છે, એ રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં પાણીનો નળ, ડ્રેનેજ એટલે ગટરની સુવિધા, વીજળી જેવી સગવડતાવાળા મકાનોની શુદ્ધ સર્જાય છે તંગી. આ તમે જો અમુકમાં રહેઠાણના મકાનો એવા હોય જેમાં એક રૂમ અને રસોડું હોય, પણ તમે જો અંદર સભ્ય 4 થી 5 રહેતા હોય, 6 રહેતા હોય, રહેનારાઓની સંખ્યા વધારે, કા ઘરમાં પાણીનો નળ જ ના હોય, એક નળ બહાર મૂકેલો હોય એમાં જ પાણી ભરવાનું, એમાં જ વપરાશ થતો હોય, ડ્રેનેજ ગટરની સુવિધા જ ના હોય, જેને આપણે કીધું ને શૌચાલયની સુવિધા, ગટર લાઈન જ ના હોય, એની અંદર વીજળી જ ના હોય, દીવો મીણબત્તીનો ઉપયોગ થતો હોય, એટલે આવા બધી વસ્તુઓ હોય એવા સગવડતાવાળા મકાનોની શું છે? તંગી. બરાબર, કે આવા બધા સુવિધા હોય એવા મકાનોની તંગી છે. અને એ એક જાતનો ગરીબીનો શું કરે છે? નિર્દેશ કરે છે. તમે જો આ ઉપરાંત ભારતમાં 60 કરોડ લોકો તો એવી જગ્યાએ રહે છે જે એના સ્વાસ્થ્યને હાનિ પહોંચે. જેમ કે તમે જો ગંદી ચાલોમાં રહેતા હોય, ઝુંપડપટ્ટીમાં રહેતા હોય, તો આપણને ખબર, ગંદી ચાલો અને ઝુંપડપટ્ટી હોય તો ત્યાં ગંદકી વધારે હોય. ગંદકી વધારે હોય એટલે તમે જો તે એરિયામાં રોગો થવાની સંભાવના વધારે છે, અને રોગો, ચેપી રોગો થાય એના કારણે તમે જો એના સ્વાસ્થ્યને શું કરશે? નુકસાન, સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. અથવા
જીવન માટે જોખમરૂપ એવા નિવાસ સ્થાનમાં રહે છે, પોતાના જીવનનો જોખમરૂપ હોય એવી જગ્યાએ રહેતા હોય. આવા આપણા ભારત દેશમાં 60 કરોડ લોકો એવી જગ્યાએ રહે છે જે સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડે છે અથવા જીવન માટે જોખમરૂપ હોય એવી જગ્યાએ રહે છે. અને આ બધો ગરીબીનો શું કરે છે, નિર્દેશ, કારણ કે આ બધી વસ્તુ સારી નથી, નથી એટલે એ ગરીબીનું સૂચન કરે છે, નિર્દેશ કરે છે કે ગરીબી છે એવું જણાવે છે. હજી વાત કરીએ આગળ તો હવે આવે છે વીજળીનો વપરાશ. તો આપણને ખબર છે વીજળી તો અત્યારે જરૂરી છે, ખાલી જો વીજળી જ ન હોત, ખાલી વિચાર વીજળી જ ન હોત તો આપણું આ ઓનલાઈન પહેલું તો શિક્ષણ જ ના હોત. હા, તો આ કોરોના હજી જો જેટલું ચાલે તો આપણે બધાને ફાયદો એ વર્ષ ગેપ જ રહે, આરામ જ કરવાનો, કેમ વીજળી જ નથી. અને આ સિવાય પહેલાં તો એ જ વિચારી લે, જો વીજળી જ ન હોત ને તો દેશનો આટલો બધો વિકાસ જ ના હોત, તમે અને હું જે ઘરમાં રહીએ છીએ ઘર જ ના હોત. કારણ કે ઘર બાંધવા માટે ઈંટ જોઈએ, સિમેન્ટ જોઈએ, કપચી જોઈએ, સળિયા લોખંડ જોઈએ, આ બધાનું ઉત્પાદન ક્યાં થાય, ઉદ્યોગમાં. અને ઉદ્યોગમાં શેની જરૂર પડે, વીજળી. વીજળી નથી તો આ બધી વસ્તુનું ઉત્પાદન જ ના થાય, ઘર બની જ ના શકત. આપણે બધા ઝૂંપડપટ્ટીમાં અથવા ઝૂંપડામાં જ રહેતા હોત જો વીજળી ના હોત. અને વીજળી એ આપણા દેશની અને આપણા આપણી એક મહત્વની શોધ કહી શકાય કે વીજળી છે તો આપણા દેશનું આ જીવન ધોરણ ચાલે છે, આપણા દેશનો વિકાસ આટલો ઝડપી છે. આજથી વર્ષો પહેલા તો વીજળી હતી જ નહીં ને, વીજળી તો શોધ થઈ છે. તમે જો કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરતું જો કોઈ મહત્વનું પરિબળ હોય તો એ છે વીજળી. કારણ કે વીજળીથી જ દેશનો વિકાસ વધે છે, કારણ કે ઉત્પાદન વધારવા માટે વીજળી તો જોઈએ, મશીનરી છે તો મશીનરી બનાવવા માટે વીજળી જોઈએ. અને ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે, કે ભારતમાં વીજળીનું ઉત્પાદન ઘણું બધું થાય છે, સામે વપરાશમાં આપણે ઘણું બધું કરીએ છીએ. પણ આમ છતાં વધુ વસ્તી, કારણ કે આપણા દેશમાં વસ્તી, તો વસ્તીની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે, બીજા ક્રમે છે. અને ઓછી માથાદીઠ આવક એ આપણે ભણીને, આપણા ભારતની માથાદીઠ આવક બીજા દેશો કરતાં કેટલી છે, ઓછી. ચલો કદાચ યાદ આવે તો ભારતની માથાદીઠ આવક તો આપણે ક્યાં ભણ્યા હતા, બીજા ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા ભારતની માથાદીઠ આવક હતી 5,497 ડોલર, જે બીજા દેશો કરતાં ઓછી હતી. એટલે અહીંયા તમે જો વધુ વસ્તી છે, સામે માથાદીઠ આવક ઓછી છે, જેના કારણે માથાદીઠ વીજળીનો વપરાશ પણ કેવો થાય છે, ઓછો. કારણ કે જે લોકો પાસે આવક ઓછી છે એ લોકો વીજળીનો વપરાશ ઓછો કરે છે. અને જેના કારણે તમે જો ઉત્પાદક વધુ, એટલે મૂળ આપણો ભારત દેશ વધુ ઉત્પાદન કરે છે, સામે વપરાશ પણ વધુ થાય છે, પણ વપરાશ કરવામાં જે લોકો પાસે માથાદીઠ આવક વધારે છે એ લોકો વધારે વપરાશ કરે છે, જેના કારણે એવું કહી શકાય કે વીજળીનો વપરાશ ઓછો છે અને માથાદીઠ આવક નીચી હોવાથી આપણા દેશમાં ગરીબી નિર્દેશ થઈ રહી છે. આગળ કીધું છે હવે શિક્ષણ. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણનો ટોપિક પણ આપણે વિદ્યાર્થી મિત્ર બીજા ચેપ્ટરમાં ભણીને આવ્યા, ત્યાં આપણે ભણ્યા હતા શિક્ષણની, શિક્ષણનું પ્રમાણ અને શિક્ષણના પ્રમાણની વ્યાખ્યા જોઈ ગયા હતા, કે દેશની કુલ વસ્તીમાંથી શિક્ષણ મેળવેલા લોકોનું ટકાવારી પ્રમાણ, એટલે શિક્ષણનું પ્રમાણ. અહીંયા આપણને એ જ વસ્તુ કહેવા માંગે કે વિશ્વ બેંકની માહિતી મુજબ, કારણ કે વિશ્વ લેવલે આંકડા રજૂ થયા છે, વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો, આપણે કંઈક કીધું હતું કે ભારત દેશ, ભારત લેવલે તમે જો શિક્ષણ કેટલા વર્ષે નક્કી થાય છે તો 7 વર્ષ, જેને કહીએ છીએ સાક્ષર. 7 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિ કે જે કોઈ એક ભાષા, ગુજરાતી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, ઉર્દુ હોય, મરાઠી હોય, કોઈ એક ભાષા એને લખતા અને વાંચતા આવડે તો એને આપણા ભારત દેશમાં સાક્ષર કહેવામાં આવે છે. કેટલા વર્ષ માટે? 7.
પણ વિશ્વ લેવલે તમે જો આ કેલ્ક્યુલેશન 15 વર્ષે થાય છે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે કોઈ એક ભાષા લખી કે વાંચી શકે એને સાક્ષર કહેવાય, અને જે લોકો લખી વાંચી નથી શકતા એ બધા લોકોને શું કહેવામાં આવે છે? નિરક્ષર. નિરક્ષરનું બીજું નામ તો અભણ. નિરક્ષરનું બીજું નામ અભણ. ચલો, શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ, કારણ કે આપણા દેશમાં એક તો શિક્ષણ ઓછું અને તાલીમ ઓછી હોય, તો સમજી લેવાનું આપણા દેશમાં જે પણ લોકો જે છે એ એક અકુશળ હશે. અકુશળ એટલે એની પાસે નોલેજ કેવું હશે? ઓછું. અને આવા અકુશળ વ્યક્તિઓ જ્યારે કામ કરશે તો એ કામ કેવું કરી શકશે? ઓછું, એટલે ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. કે આપણા દેશમાં શિક્ષણ જ નથી અને તાલીમ જ ના હોય, ધારો કે ઓછું હોય, તો જે લોકો શિક્ષણ નથી મેળવતા, તાલીમ નથી મેળવતા, તો આવા લોકો વિદ્યાર્થી મિત્ર કયું કામ કરી શકે? તો જ્યાં તમે જો શિક્ષણ અને તાલીમ ન હોય એવું જ કામ એ કરી શકે. અને આવા લોકોની ઉત્પાદકતા પણ કેવી હોય છે? ઓછી. પરિણામે એ લોકોના વેતન પણ કેવા હોય? ઓછા. પરિણામેની આવક પણ કેવી હોય? ઓછી. અને આ ઓછી આવક કોના લીધે આવી? તો શિક્ષણ ન મેળવવાને કારણે. જે ગરીબીનો શું ધર્મ દર્શાવે છે? નિર્દેશ. ગરીબી એના લીધે વધે છે. આગળ કીધું છે, 2011માં બ્રાઝિલમાં સાક્ષરતાનો દર 91% હતો. બ્રાઝિલમાં, જ્યારે ભારતમાં તમે જો સાક્ષરતાનો દર 74.04% હતો. નેપાળમાં 60% હતો. પાકિસ્તાનમાં 55% હતો. આ સાક્ષરતાનો દર 2011 મુજબ આપણને આપ્યો છે. ભારતમાં સાક્ષરતા 74.04% છે, એટલે એવું કહી શકાય કે 25.96% લોકો હજી પણ આપણા દેશમાં નિરક્ષર છે. નિરક્ષર એટલે અભણ છે, બરાબર. જે લોકો શિક્ષણ અને તાલીમ ઓછું મેળવ્યા છે અથવા મેળવ્યું નથી. આગળ કીધું છે, જેમાં વિકાસશીલ દેશો એટલે આપણા ભારત જેવા દેશો, વિકાસશીલ દેશોમાં સાક્ષરતાનો દર સરખામણીએ ઘણો ઓછો છે. કારણ કે બ્રાઝિલ એ વિકસિત દેશ છે, જ્યારે ભારત, નેપાળ, પાકિસ્તાન બધા વિકાસશીલ દેશો છે. એટલે આ ત્રણ દેશો જે છે એ બ્રાઝિલની સરખામણીમાં તમે જો સાક્ષરતામાં નીચા છે, એટલે સાક્ષરતાનો દર વિકાસશીલ દેશોમાં ઘણો ઓછો છે. અને એમાંય ખાસ કરીને ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ તો ખૂબ ઓછું છે. એટલે જ તમે જો તમે ક્યાંક સાંભળ્યું હશે કે ભારતમાં પ્રાથમિક શિક્ષણ મફત મળે છે. મફત ક્યાં મળે છે? તો એ સ્કૂલો છે મ્યુનિસિપાલિટી સ્કૂલ. મ્યુનિસિપાલિટી સ્કૂલની અંદર આપણા ધોરણમાં પ્રાથમિક શિક્ષણ મફત સરકાર દ્વારા આપવામાં આવે છે. કારણ કે આપણા દેશમાં ઘણા બધા ગરીબ લોકો એવા છે જે સ્કૂલની ફી ભરી શકે એમ જ નથી, અને એવા લોકોના બાળકોને ભણાવવા માટે ભારત સરકાર દ્વારા તમે જો આ શિક્ષણ આપવામાં આવે છે. છતાં પણ તમે જો ઘણા બધા ગરીબ વર્ગના લોકો એ પણ શિક્ષણ નથી મેળવતા, બરાબર. એટલે ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. હવે ઓછું કેમ છે? એમાંય કારણો છે. એક તો રૂઢિચુસ્તતા, એ લોકો રૂઢિચુસ્ત છે કે આપણા કુટુંબમાં કોઈ ભણતું જ નથી તો તારે ભણીને ક્યાં જવું છે એમ. તમે જો દાદાએ ન ભણ્યા હોય, પપ્પાએ ન ભણ્યા હોય તો દીકરાને ન ભણાય, બરાબર. આ ઉપરાંત માનસ વર્તન ધરાવતા હોવાથી, માનસ વર્તન એટલે તમે જો એકબીજા સાથે સરખામણી કરે કે ઓલા લોકોના ભણતા નહીં તો આપણે શું કામ ભણાવવા છે. મૂળ દેશની અંદર કાંઈ પણ પરિવર્તન આવે એ પરિવર્તન એ લોકો અપનાવી શકતા જ નથી. કેમ? એ લોકો પહેલેથી જ રૂઢિચુસ્ત છે અને જૂની પદ્ધતિને એ લોકો ભૂલતવા માંગતા નથી, બરાબર. નવું કંઈક આવે તો એ જૂની પદ્ધતિ મૂકતા નથી, એના કારણે એ નવું કોઈ પરિવર્તનને અપનાવી શકતા નથી, અને એના કારણે એ લોકોમાં શિક્ષણનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું. હજી વાત કરીએ આગળ, તો હવે કીધું છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. આપણા દેશમાં તમે જો આવક અને સંપત્તિની વહેંચણી કેવી છે? અસમાન. કારણ કે ધનિક વર્ગ વધુ આવક અને વધુ સંપત્તિ મેળવી શકે, એની સરખામણીમાં ગરીબ વર્ગ એની આવક ઓછી હોય છે, એના કારણે એ સંપત્તિ ઓછી મેળવી શકે છે.
જેમ કે તમે જો યાદ કરો 1991 માં શું થયું હતું તો 11 માં આપણે એક ચેપ્ટર નું નામ જ હતું આર્થિક સુધારા. ત્યાં પણ મેં કીધું હતું તમારે 11 માં જે આ ભણો છો એ 12 માં આવવાનું જ છે. અને આ ઉપરાંત હજી આપણે બીએ ની અંદર પણ આ વસ્તુ આવવાની છે કે ભારતમાં આર્થિક સુધારા કયા ક્યારે થયા. તો આર્થિક સુધારા થયા 1991 માં. હવે આ આર્થિક સુધારા કેટલા થયા તો કોઈને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો મગજમાં રિપીટ કરો. આપણે 11માં આયા જ હતા ઇકોનોમિક્સમાં અને 10મા ધોરણમાં આયા હતા સમાજ વિદ્યાની અંદર. તો આ આર્થિક સુધારા ત્રણ છે. કયા કયા? ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. કયા કયા હતા? ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. અને આ આર્થિક સુધારા એટલે કે 1991 પછી આપણા દેશની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ અને માથાની આવકમાં ઝડપથી વધારો થયો. કેમ? કારણ કે આર્થિક સુધારા થયા એના કારણે. તેમ છતાં ગરીબીમાં ઘટાડો થયો નહીં. ગરીબી કેમ ન ઘટી તો એનું રીઝન આપ્યું મેં કીધું એમ કે ધનિક વર્ગ લોકો જે છે એ વધુ આવક અને વધુ સંપત્તિ મેળવી શકે. એટલે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ ભોગવતો ધનિક વર્ગ હતો, તો સામે બીજી તરફ આવક ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી પણ વંચિત કોણ હતો? ગરીબ વર્ગ. એક બાજુ કોણ હતો? તો એક બાજુ હતા ઉચ્ચ જીવન ધોરણ ભોગવતો ધનિક વર્ગ, સામે બીજી બાજુ કોણ હતો? તો ઓછી આવક ધરાવતા. હવે ઓછી આવક ધરાવતા હોય એટલે મકાન વિહોણા હોય, ક્યાં વસવાટ કરતા હોય તો ગંદા વસવાટોમાં, ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ એને કેવી મળતી હોય? ઓછી, એટલે એનાથી વંચિત હોય. તો એ બીજી બાજુ હતો ગરીબ હોય. આપણા દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ, માથાની આવક વધી, પણ છતાં પણ અહીંયા ધનિક એ ધનિક રહ્યો છે, ગરીબ એ ગરીબ રહ્યો છે. એમાં આપણને હવે અહીંયા ત્રણ ટોચના દેશોની 1% ધનિક વસ્તીઓના વાસ્તવિક આવકનો હિસ્સો આપ્યો છે કે યુએસએ, યુકે અને ભારત. આ ત્રણે ત્રણ દેશના પાછળ ટોચના એટલે સૌથી ધનિક વસ્તી. અને આ સૌથી ધનિક વસ્તીના 1% વસ્તી, ધારો કે આપણા ભારતની 100% વસ્તી છે, તો એ 100% વસ્તીમાં 1% વસ્તી એવી લેવાની જે સૌથી ધનિકમાં એનું નામ આવતું હોય. તો સૌથી ધનિક વસ્તીઓ જે છે એમાં 1% વસ્તી જેના પાસે ખરેખર આપણા દેશનો વાસ્તવિક આવકનો હિસ્સો, એટલે મૂળ આપણા દેશની આવક કેટલા ટકા છે, મૂળ 1% વસ્તી પાસે દેશની કુલ આવકનો હિસ્સો, એવી રીતે યુએસએ, યુકેમાં આપેલું છે. એમાં આપણને આપેલું છે દેશ યુએસએ, યુકે, ભારત, વર્ષ આપ્યું છે 1998 અને 2012. કે ભારતનું પહેલા વાત કરીએ કે ભારતની ટોચની 1% વસ્તી, જે ટોચની એટલે ધનિક વસ્તી, એની પાસે હવે ટોટલ વસ્તી 1%ની જ વાત કરીએ, જેની પાસે દેશની 100% સંપત્તિમાંથી 9% સંપત્તિ તો એની પાસે જ હતી, એટલે એવું કહી શકાય બાકીના 91% સંપત્તિ કેટલા ટકા વસ્તી પાસે હશે? તો 99% વસ્તી પાસે 91% સંપત્તિ હતી, આવક હતી. આ આંકડો તમે જો 2012માં વધીને 12.6 થઈ ગયો, એટલે એવું કહી શકાય કે 87.4% વસ્તી અલા આવક એ બાકીની 99% વસ્તી પાસે છે. એટલે વસ્તી 99%, સામે એની સંપત્તિ કેટલી? તો 87.4%. એવી રીતે યુએસએમાં જો 15.2 છે તો સામે વધીને થઈ ગઈ 18.9. યુકેમાં 12.5 છે તો સામે એની આવક સંપત્તિ વધીને થઈ ગઈ 12.7. એટલે મૂળ ધનિક લોકોની આવક અહીંયા સંપત્તિ વધે છે, બરાબર, સામે બાકીના લોકોની સંપત્તિ ઘટે છે. કારણ કે તમે જો ભારતમાં 1998માં 99% વસ્તી પાસે સંપત્તિ કેટલી હતી, આવક કેટલી હતી? 91%, 9% છે. એટલે આ આંકડો તમે જો 99% વસ્તી પાસે આ આંકડો 2012માં થઈ ઘટીને 87.4 થઈ ગયો, 91માંથી 87.4 થઈ ગયો, એટલે ઘટ્યો. અને ધનિકો વધુ ધનિક બને છે અને ગરીબ વધુ ગરીબ બને છે. આમ એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારા થયા અને આ આર્થિક સુધારાના જે લાભ મળ્યા એ લાભ ધનિકોને જ મળ્યા છે.
ગરીબોને એના લાભ ઓછા મળ્યા અથવા મળ્યા જ નથી. બરાબર, ચલો આગળ કીધું ઊંચો દર. બેરોજગારીનો ઊંચો દરની વાત કરીએ તો બેરોજગારીની વ્યાખ્યા આપણે આના પછીના પાઠમાં આવશે જ. આ વ્યાખ્યા માટે આવું યાદ રાખી શકાય, પાંચ શબ્દ અને ત્રણ હોય. પાંચ શબ્દ અને ત્રણ હોય ક્યાંક લખી નાખવો. બેરોજગારીની વ્યાખ્યામાં શું યાદ રાખવાનું? પાંચ શબ્દ ત્રણ હોય. હવે પાંચ શબ્દ તો ધ્યાન આપજો કે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી, આવડત, લાયકાત. આ પાંચ શબ્દ કયા કયા? ઈચ્છા, શક્તિ, તૈયારી, આવડત, લાયકાત. આ પાંચ શબ્દ ધરાવતો હોય. આ હોય પહેલી વખત આવ્યું, જો ટોટલ મેં કીધું ત્રણ વખત હોય આવશે. હોય, પછી બીજો આગળ કામની શોધમાં હોય. આ બીજી વખત હોય આવ્યું. આગળ કીધું છે પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય. ત્રીજી વખત હોય આવ્યું. ફરીથી યાદ રાખજો, જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી, આવડત, લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોય, પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય, તેમ છતાં કામ ન મળે. આ બધું હોય કીધું પણ તેમ છતાં એને ન હોય થયું, એટલે કે કામ ન મળે તો તે વ્યક્તિને બેરોજગાર અને તેની સામૂહિક સ્થિતિને, સામૂહિક પ્રવૃત્તિને બેરોજગારી કહે છે. અને ભારતમાં તો તમે જો આયોજનની શરૂઆતમાં, હવે આયોજનની શરૂઆત તો યાદ કરો, આયોજન ક્યારે થયું? તો આયોજન થયું 1951, યાદ હોય તો. આપણે આગળ ભણીને જાય છે આયોજન ક્યારે થયું તો 1951. તો આયોજનની શરૂઆતમાં તમે જો નીચો આર્થિક વિકાસ, આપણા દેશમાં આર્થિક વિકાસ કેવો હતો? નીચો. પરંતુ 1991 પછી, કારણ કે આપણે આગળ વાત કરી કે 1991માં આર્થિક સુધારા થયા, તો 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિને કારણે, રોજગારી વિહોણી વૃદ્ધિ, તો આપણા દેશમાં આર્થિક વિકાસ વધ્યો, આર્થિક વૃદ્ધિ વધી, આવક વધી, પણ સામે રોજગારી જ ન વધી. રોજગારી હતી એવી ને એવી જ રહી. અંદર કીધું છે રોજગારી વિહોણી વૃદ્ધિ, વૃદ્ધિ વધી પણ રોજગારી ન વધી, ને કારણે બેરોજગારીનો દર કેવો રહ્યો હતો? ઊંચો. હજી આગળ કીધું છે આવકના અભાવે. હવે આવક જ ઓછી હોય કારણ કે રોજગારી વધતી જ નથી, રોજગારી વધતી નથી એટલે બેરોજગાર વ્યક્તિ તો બેરોજગાર જ રહે છે. એટલે આવકના અભાવે વ્યક્તિ પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. પોતાની પણ જરૂરિયાત અને પોતાના કુટુંબની પણ જરૂરિયાત સંતોષી શકતો નથી. કેમ? પોતે બેરોજગાર છે, આવક નથી, એના કારણે જે ગરીબીના પ્રમાણમાં શું કરે છે? વધારો કરે છે. જે ગરીબીના પ્રમાણમાં શું કરે છે? વધારો. હવે એમાં આપણને આંકડા આપ્યા છે, એમાં બે ખાના આપ્યા. પહેલા ખાનામાં વર્ષ આપ્યું છે, સામે બેરોજગારીનો દર આપ્યો છે કે 2011માં ભારત દેશની અંદર 100% વસ્તીના 9% વસ્તી તો એવી હતી જે બેરોજગાર હતી, જેની પાસે રોજગારી જ નથી, આવક જ નથી. અને 2013-14માં આ આંકડો પાછો ઘટ્યો અને 4.9% થઈ ગયો. એટલે એવું કહી શકાય કે રોજગારી વધી હશે એવું કહી શકાય, કારણ કે બેરોજગારીનો દર ઘટ્યો છે. પણ સામે હવે આપણને બીજા કોષ્ટકમાં એવું કીધું છે વિસ્તાર, તો બેરોજગારીનો દર ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર, તો શહેરી વિસ્તારમાં જો બેરોજગારી 5.5% છે, સામે ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારી 4.7%. હકીકતમાં જોઈએ તો અહીંયા બેરોજગારી ઘટી છે એટલે એવું કહી શકાય આવક વધી છે. પણ વિદ્યાર્થી મિત્ર, આમ જોવા જઈએ તો વસ્તી જેમ જેમ વધે ને તેમ આજે સરેરાશ છે એ સરેરાશ નીચી આવે. હા, જેમ કે તમે બે વિષયનું એવરેજ કાઢો, હવે એકાઉન્ટ અને સ્ટેટના માર્ક્સનું એવરેજ કાઢો તો ઊંચું જ આવે. કેમ? કારણ કે આપણને એ વિષય બહુ ભણવાનો નહીં, એટલે એમાં એવરેજ ઊંચી જ આવે.
એમાં હવે ગુજરાતી કોમ્પ્યુટર ને આ બધા વિષય એડ કરવા માં એટલે ટકાવારી નીચી આવી છે. અને જેમ વસ્તી વધે છે એમ આ બેરોજગારીનો દર નીચો આવ્યો છે. એટલે એવું નહીં સમજવાનું કે આવક વધી છે, રોજગારી વધી છે. અહીંયા આપણે 4.9% થયું, પણ 4.9% બેરોજગારી નીચી જાય છે, પણ સામે વસ્તી વધી છે એટલે એવરેજ નીચી આવેલી છે. આગળ કીધું છે, અહીંયા મેં કીધું એમ ગ્રામીણ વિસ્તારમાં, તો ગ્રામીણ અને શહેરી આ બંનેમાં બેરોજગારીમાં શહેરી વધારે આગળ ચાલે છે. 5.5% એ ક્યાં છે? શહેરી વિસ્તારમાં બેરોજગારી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં કેટલી છે? 4.7% બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, આ ટોટલ આપણે અહીંયા 11 મુદ્દા પૂરા કર્યા. આ 11 મુદ્દા પૂરા કર્યા કોના હતા? તો આપણે કીધું એમ કોના હતા? તો ગરીબીના નિર્દેશકોના. કોના હતા? ગરીબીના નિર્દેશકોના. હવે આ ગરીબીના નિર્દેશકોના ફરીથી 11 મુદ્દાની વાત કરી લઈએ. તો 11 મુદ્દામાં આપણે પહેલો મુદ્દો કયા ભણ્યા હતા? તો પહેલો મુદ્દો ભણ્યા હતા આપણે બધાને. ટોટલ કેટલા મુદ્દા હતા? તો 11 મુદ્દામાં પહેલો મુદ્દો, તો પહેલો મુદ્દો આપણે ભણ્યા હતા નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, બીજો કુપોષણનું પ્રમાણ, ત્રીજો અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, ચોથો તબીબી સગવડો, પાંચમો હતો ગરીબીના નિર્દેશકોની અંદર આજે ભણ્યા એ બરાબર તબીબી સગવડના ગયા લેક્ચરમાં ભણ્યા હતા તબીબી સગવડો. આજે ભણ્યા હતા એ પીવાનું પાણી. આજે કયું ભણ્યા હતા? પીવાનું પાણી. પછી આગળ ભણ્યા શૌચાલયની સુવિધા, પછી રહેઠાણ, પછી વીજળીની સગવડ, પછી શિક્ષણ, પછી આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, પછી બેરોજગારીનો ઊંચો દર. આ બધા મુદ્દા શાંતિથી વાંચી નાખવાના. મેં પહેલાંય કીધું હતું આ પ્રશ્નની અંદર 11 મુદ્દા આપણને પૂછશે નહીં, આપણને તો કહેશે જ કોઈ પણ 5 સમજાવો. પણ આની અંદર બધી એક એક માર્ક્સના પ્રશ્નો પણ બને છે, એટલે આપણે મોઢે તો બધા જ કરવા પડશે. જો બધા ન કરો તો 5 માર્ક્સનો તો જે 5 મુદ્દા કરવાના એ તો કરી જ નાખવાના, પણ એ સિવાયના મુદ્દામાં એક એક માર્ક્સના પ્રશ્ન જે બનતા હોય એ મોઢે કરવા. ચલો વાંચી નાખો, શાંતિથી સમજી લો, મોઢે કરો અને સારા અક્ષરે પાછા નોટબુકમાં લખી પણ નાખજો.